આજના સમયમાં જ્યારે બધી જ વસ્તુઓ ભેળસેળ વાળી મળે છે તો આપણને એ વિચાર આવશે કે શરીર માટે જે ખૂબ ઉપયોગી છે એવું દૂધ ભેળસેળ વાળું તો નથી ને. નમસ્કાર દર્શક મિત્રો, ખબરચી.com ની અંદર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. હવે આપણે નાના હતા અને ત્યાંથી મોટા થઈ ગયા, પરંતુ સવારે ઉઠીએ એટલે ઘરમાં મમ્મી હોય કે દાદી કે નાની આપણને દૂધનું ગ્લાસ ધરી દે, કારણ કે આપણે સૌ કંઈ જાણીએ છીએ કે આ દૂધ એક સર્વોત્તમ આહાર છે. પરંતુ ઘણી વાર આપણે દૂધ પીતા પણ આનાકાની કરીએ છીએ. હવે આજના સમયમાં જ્યારે બધી જ વસ્તુઓ ભેળસેળ વાળી મળે છે તો આપણને એ વિચાર આવશે કે શરીર માટે જે ખૂબ ઉપયોગી છે એવું દૂધ ભેળસેળ વાળું તો નથી ને. અને આપણા ઘરે જે દૂધ આવી રહ્યું છે તે કેવું દૂધ હશે, ભેળસેળ યુક્ત કે ભેળસેળ વગરનું? તો આજે આપણે જાણીશું કે આ જે દૂધ તમારા ઘરની અંદર આવી રહ્યું છે તે દૂધ કેવું છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દૂધ એક સંપૂર્ણ આહાર છે અને આપણા સ્વાસ્થ્ય માટે તો ખૂબ સારી બાબત છે જો આપણે દૂધનું સેવન કરીએ છીએ. પરંતુ જ્યારે આ દૂધ એ સંપૂર્ણ આહાર છે અને એ જ ભેળસેળયુક્ત નીકળે તો આપણને શરીરમાં નુકસાન પણ પહોંચાડી શકે છે. તો અહીંયા એ પ્રશ્ન હશે કે આપણે કઈ રીતે જાણી શકીશું કે આપણા ઘરની અંદર જે દૂધ આવે છે અથવા જેનું આપણે સેવન કર્યા છે એ ભેળસેળયુક્ત છે કે નહીં. તો આજે આપણે એવા દૂધ કે જે દૂધ ભેળસેળવાળું હશે તેને કઈ રીતે ઓળખી શકીએ એ વિષય પર ચર્ચા કરીશું. તો શુદ્ધ દૂધ સ્વાદમાં થોડું મીઠાસવાળું હોય છે, પરંતુ દૂધની અંદર જ્યારે ભેળસેળવાળું હોય પરંતુ જ્યારે દૂધની અંદર કંઈક ભેળસેળ હોય તો એનો સ્વાદ અલગ લાગશે. જ્યારે દૂધમાં ડિટર્જન્ટ સોડા જેવી વસ્તુનો ઉપયોગ કરાયો હોય તો તેનો સ્વાદ કડવો થઈ જશે. હવે આને માટે તમારે જો જાણવું હોય તો એક કાચની બોટલ લઈ તેમાં થોડું દૂધ ભરવું જોઈએ અને એને જોર જોરથી હલાવવું જોઈએ. હવે આ કાચની બોટલનું અંદરનું દૂધ જો ફીણવાળું થઈ ગયું તો તમારે સમજી લેવાની જરૂર છે કે આ જે દૂધ છે તે ડિટર્જન્ટ મિક્સ દૂધ છે. હવે દૂધ શુદ્ધ છે કે નહીં તે તેના રંગ પરથી પણ જાણી શકાશે. કઈ રીતે? હવે જે દૂધ તમારી પાસે છે અને એ જો ભેળસેળવાળું હશે તો જ્યારે તમે એને થોડી વાર માટે સાઈડ ઉપર મૂકી દો છો તો આ દૂધનો રંગ પીળો થવા લાગશે, એટલે ખ્યાલ આવી જશે કે આ જે દૂધ છે તે ભેળસેળવાળું દૂધ છે. જો તમારા ઘરે આવતું પણ દૂધ ને જેની તમને કંઈક શંકા હોય કે આ દૂધ ભેળસેળવાળું છે કે કેમ, તો તમે પણ આ ઉપાયો કરી શકો કે જેનાથી આપણને જાણ થશે કે આપણે જે વપરાશમાં દૂધ લઈ રહ્યા છે તે ભેળસેળયુક્ત છે કે નહીં. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેશો ખબરચી.com.